રાજસ્થાનના હલ્દીઘાટીથી વિશ્વ કલ્યાણ અર્થે અને ગૌમાતા તેમજ પર્યાવરણની જનજાગૃતિ માટે 9.5 વર્ષથી પગપાળા ભારત ભ્રમણે નીકળેલી પૂજ્ય ગુરુમાતા કેશોદાવે પહોંચતા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજસ્થાનના હલ્દીઘાટીથી ગુરુમાતા પગપાળા ભારત ભ્રમણે નીકળ્યા છે। તેઓ કેશોદાવે પહોંચતા તેમનું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા દળ સહિતની સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જય ગૌ માતા જય ગોપાલ। 31 વર્ષીય ગો પર્યાવરણ એવં આધ્યાત્મ ચેતના પદયાત્રા કા કલ કેશોદ શહેર મેં પ્રવેશ હુઆ થા। યે યાત્રા આજ સે 9.5 વર્ષ પહેલે 4 દિસંબર 2012 કો મહારાણા પ્રતાપ સિંહજી કી વીરભૂમિ હલ્દીઘાટી સે રવાના હુઈ ઓર 2043 તક ये संपूर्ण भारतवर्ष में भ्रमण करेगी। यात्रा के मुख्य उद्देश्य पर्यावरण का संवर्धन रक्षा हो, आध्यात्म का प्रचार प्रसार होकर के अंधश्रद्धा मिटे, भारतीय गौ माता जी के वैज्ञानिक और भौतिक शास्त्र महत्व को समझकर समाज गौ माता से जुड़े। इस यात्रा का एक सुंदर सा नियम कि यात्रा में किसी भी प्रकार का दान, भेंट, उपहार या अन्य वस्त्र किसी भी प्रकार का स्वीकार नहीं किया जाता। इन्हीं के साथ ये यात्रा यहाँ पधारी थी। अब आगे इसका पड़ाव राजकोट जिले की तरफ रहेगा और केशोद शहर में एक अच्छा सफल आयोजन हुआ। बजरंग दल, जलाराम मंदिर और वागेश्वरी मंदिर अन्य संघ ने अच्छा साथ दिया। जय गौ माता।